દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રહેશે, કેબિનેટ મંત્રીનો મળ્યો દરજ્જો. મહિલાને માર મારનાર એમએલએ થાવાણી સામે પગલા ભરવાને બદલે ભાજપે માત્ર માફી માંગવા કહ્યું. શાશ્વત આઈવીએફ સેન્ટર દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન. 17 વર્ષ પછી મા ખોડિયારનો પાટોત્સવ ઉજવાયો. હવે જોઈએ સમાચાર વિગતવાર. અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રહેશે. વડાપ્રધાન મોદીના પહેલા કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા અજીત ડોભાલ હવે મોદી સરકાર ટૂંકમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે. આ સાથે જ તેઓને મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો પણ મળશે. અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે. તેમની નિમણૂક 5 વર્ષ માટે થઈ છે. મહિલાને માર મારનાર એમએલએ થાવાણી સામે પગલા ભરવાને બદલે ભાજપે માત્ર માફી માંગવા કહ્યું. 2 જૂનના રોજ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર માર્યાનો વિડીયો વાયરલ થતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવી લુખ્ખાગીરી કરતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઠપકો આપીને માફી માંગવાનું કહેતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ પ્રમુખની આ પ્રકારની નીતિ સામે નારાજગી પ્રવર્તી છે. શાશ્વત આઈવીએફ સેન્ટર દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. શાશ્વત આઈવીએફ સેન્ટર અને વુમન હોસ્પિટલના 22 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ડોક્ટર રાજેશ પંજાબી અને ડોક્ટર શીતલ પંજાબી દ્વારા એક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્પીકર નંદક પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નંદક પંડ્યાએ પેરેન્ટ્સને આઈવીએફ અંગે માહિતી આપી હતી તથા બધા ચેલેન્જનો સામનો કરીને જીવનમાં કઈ રીતે આગળ વધવું અને ખુશ રહીને જીવન જીવવું તે અંગે પણ માહિતી અર્પિત કરી હતી. આ પ્રસંગે આઈવીએફ હેઠળ સારવાર લીધેલ 120 દંપતીઓ અને 120 બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મેરા નામ ડોક્ટર શીતલ પંજાબી હૈ, મેં ગાયનેકોલોજિસ્ટ ઓર ટેસ્ટ ટુ બેબી સ્પેશિયાલિસ્ટ હું. શાશ્વત આઈવીએફ એન્ડ વિમેન્સ હોસ્પિટલ એ હમ 22 સાલ સે ચલા રહે હૈ ઓર હમારા મોટો હૈ કે વર્લ્ડ મેં કોઈ ભી બચ્ચા એસા ના હો કે જો આગે બનકે લીડર ના બને, તો ઉસકે લિયે હમને એક લીડરશિપ પ્રોગ્રામ શરૂ કિયા હૈ. ઉસકે લિયે હમને આજ એસે મિરેક્યુલસ બચ્ચો કો સિલેક્ટ કિયા હૈ કે જિનકો કુછ ભી કરકે ડિલિવરી હોના પોસિબલ નહીં થા, તો હમને એસે 120 કપલ કો આજ ઇન્વાઇટ કિયા હૈ કે જિનકો હમને ટેસ્ટ મેં ભી કરકે ડિલિવરી કરવાયા હૈ ઓર વો બચ્ચે કો હમ આગે બઢકે લીડર્સ બનાને વાલે હૈ. શાશ્વત આઈવીએફ એન્ડ વિમેન્સ હોસ્પિટલ મેં હમને કરીબન 2500 સે જ્યાદા ઇનફર્ટાઇલ કપલ કો ટ્રીટમેન્ટ દિયા હુઆ હૈ ઓર ઉસમે સે સ્ટેમસેલ ટેકનોલોજી, ટીઝા ટેકનોલોજી, ઇક્સી ટેકનોલોજી ઓર આને વાલી સારી ટેકનોલોજી ઇન્કલુડિંગ સરોગેટ યુટ્રસ યે સબ બચ્ચે કો હમને ડિલિવર કરવાયા હૈ ઓર સબસે છોટે સે છોટા 1 દિન કે બચ્ચે સે લેકે જો 15 સાલ કે હુએ હૈ વો બચ્ચે ભી આજ હમારે એ પ્રોગ્રામ મેં શામિલ હુએ હૈ. થેન્ક યુ. 17 વર્ષ પછી મા ખોડિયારનો પાટોત્સવ ઉજવાયો. 20 વર્ષ પહેલા મણિનગરની સપ્તેશ્વર સોસાયટીમાં રહેતા એક રહીશને વારંવાર એક જ જગ્યાએ આવતા અજીબ આભાસ થતો હતો. તે પછી એ જગ્યાએ મા ખોડિયારનું મંદિર બનાવવામાં આવ્યું. આજે મા ખોડિયારની કૃપાથી સોસાયટીના રહીશોમાં એકતા અને ભાઈચારો બની રહેલો છે. આજે મંદિરને 17 વર્ષ પૂરા થતા મા ખોડિયારના મંદિરની પૂરા દિવસ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સાંજે ગરબા પાર્ટીનું સોસાયટીના રહીશો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ દિલીપસિંહ અમરસિંહ રાઠોડ, હું ખોડિયાલમાંનો સેવક છું. અહીંયા આજથી 16 વર્ષ પહેલાં જ્યારે અમે રવાયા 2000ની સાલમાં, ત્યારે અહીં જ્યારે હું સવારે નીકળું તારું આ જગ્યા પર મારું મસ્તક ઝૂકી જતું હતું બરાબર. તો મેં ગામના અરે સોસાયટીના સભ્યોને વાત કરી કે ભાઈ આ રીતે મને થાય છે અને અહીંયા કોઈ દેવી ચમત્કારો એવું લાગે છે અને મારે ખોડિયાલમાંનું મંદિર અહીંયા બનાવવું છે, તો જે કંઈ ખર્ચ થાય એ હું આપવા તૈયાર છું અને તમે બધા ભેગા થઈને આ મંદિરનો આપણો વિકાસ કરો અને ખોડિયાલમાંનું મંદિર બનાવો એમ કે. આજે ખોડિયાર માતાજીનો પાટોત્સવ છે. પાટોત્સવ નિમિત્તે દિવસે અમે હવન કરેલો અને રાત્રે અમારી ગરબા ઓર્કેસ્ટ્રા પાર્ટી થ્રુ ગરબાનું અને મ્યુઝિક ઓર્કેસ્ટ્રા પાર્ટીનું આયોજન કરેલ છે. એના થકી અમે મા ખોડિયારની ભક્તિ કરવા માગીએ છીએ, માતાને રિઝવવા. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને એનો મહિમા શું? 20 વર્ષ પુરાણું મંદિર છે અને મંદિરની સ્થાપન પછી અહીંના લોકો રહીશો બહુ સુખી છે અને કોઈ તકલીફ નથી.
દિલીપસિંહ દરબાર થકી આ મંદિરનું નિર્માણ થયેલું. સપ્તેશ્વર સોસાયટીના રહીશ છે દિલીપસિંહ દરબાર, એમના થકી આ મંદિરનું નિર્માણ થયું છે. એમને વિચાર હવે કરી નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આ જ સમયે ફક્ત મેજર ન્યૂઝ પર. આભાર.